માટે પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે, જેને લઈને રાજકીય નેતાઓ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો સત્તાકીય પક્ષ ભાજપાને વારંવાર પડકારો આપવામાં આવે છે. એવું જ એક પડકાર માલધારી સમાજને મફત રેવડી વચન આપનાર ઈસુદાન ગઢવીને માલધારી સેલના પ્રદેશ સંયોજક ડોક્ટર સંજય દેસાઈ દ્વારા ખુલ્લો પડકાર ફેંકાયો છે. માલધારી સમાજને ચૂંટણીલક્ષી ભ્રામિક વચનોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના માલધારી સેલના પ્રદેશના સંયોજક તરીકે ઈશુદાનભાઈને ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંકું છું કે જે માલધારી સમાજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને ખાસ કરીને સરકારી નોકરીઓમાં જે નિમણૂકો થઈ છે અને જે સમાજ બે બાંધરે થયો છે ને, સમાજની જે પ્રગતિ થઈ છે ને, એના એક એક આંકડા મારી પાસે છે. જો તમારામાં હિંમત હોય તો આવો ખુલ્લો પડકાર ફેંકું છું કે આવો મારી જોડે ચર્ચામાં બેસો અને માલધારી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કર્યું છે એ વાત હું મારી રીતે મૂકવા તૈયાર છું. ચૂંટણીલક્ષી આ ભ્રામિક વચનોમાં અમારો માલધારી સમાજ, જેના માટે એમ કહેવાય કે માલધારી એટલે તો વહેતે હોરું ભાળે, એને બધું ખબર પડી જાય કે એની પ્રગતિ ક્યાં છે, એટલે માલધારી સમાજ આવી ભ્રામિક વાતોમાં ફસાશે નહીં, એનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. રખડતા ઢોર અને વિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. સમગ્ર મામલે